નમસ્તે મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ કે તમે બધા ઘરે સેફ એન્ડ સાઉન્ડ હશો આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ શીખવા જઈ રહ્યા છીએ કર્તરી અને કર્મણી પ્રયોગ પાર્ટ વન કે જેમાં હું તમને માહિતગાર કરીશ કે કર્તરી અને કર્મણી પ્રયોગ શું છે અને તેના જે ત્રણ મેજર ચેન્જીસ છે એક્ટિવમાંથી પેસિવ કરવા માટે તે ત્રણ મેજર ચેન્જીસ જોઈશું સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો એક્ટિવ વોઇસથી એક્ટિવ વોઇસને આપણે ગુજરાતીમાં કરતરી પ્રયોગ કહીએ છીએ જેમાં કરતાનું મહત્ત્વ વધારે હોય વાક્યો કરતાથી ચાલુ કરીને લખાતા અથવા બોલાતા હોય તેને આપણે કરતરી પ્રયોગ અથવા તો એક્ટિવ વોઇસ કહી શકાય એક્ટિવ વોઇસ જેમાં કરતા મુખ્ય હોય છે તો કરતાને અંગ્રેજીમાં આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ પેસિવ વોઇસ પેસિવ વોઇસને ગુજરાતીમાં કર્મણી પ્રયોગ તરીકે ઓળખાય છે જેમાં કર્મનું મહત્ત્વ વધારે હોય છે કે કર્મ ઉપર ક્રિયાની અસર થતી હોય એવું દર્શાવવામાં આવ્યું હોય છે વાક્યો કર્મથી ચાલુ કરીને લખાતા અથવા બોલાતા હોય છે તેને આપણે કર્મની પ્રયોગ કહીએ છીએ અને કર્મ જે મેન છે તેને કર્મને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છીએ ત્યારબાદ તેના મુખ્ય ત્રણ ફેરફારો થાય છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે તો તે મેજર ત્રણ ક્યાં ક્યાં ચેન્જીસ છે તે જોઈએ સૌથી પહેલું કામ શું કરવાનું તો કે કર્મ શોધીને આગળ લખવું વાક્યમાંથી કોઈ પણ વાક્યમાં કર્મ તો હોય જ છે તો એ વાક્યમાંથી કર્મ શોધીને આગળ લખવાનું કર્મ કઈ રીતે મળે તમે કોઈપણ વાક્યને શુંથી પ્રશ્ન પૂછો વોટથી એટલે તમને કર્મ મળશે તેને શોધીને સૌથી આગળ લખવું ત્યારબાદ બીજો ચેન્જ કર્મને આગળ લખ્યા બાદ કાળ અને કરતા મુજબ ટૂબીનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ લગાડવું આગળ ડિટેલમાં જોઈએ કર્મને આગળ લખ્યા બાદ કાળ અને કર્તા મુજબ ટુ નું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લગાડવું હવે બધા જ કાર્ડનું તમને અહીંયા સારી રીતે સમજાવેલું છે કે જો સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળમાં તમારે કરતા મુજબ ટુ બીનું રૂપ હવે આય છે તો એમ લાગશે એ તો તમને બધાને ખ્યાલ થઈ જશે તો એ રીતે ઇઝ આર પ્લસ વી થ્રી કોઈપણ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ ત્યાર સા ત્યારબાદ સાદો ભૂતકાળ વર પ્લસ વી થ્રી આજે એમ ઇઝ આર વોઝ વો એલ બી વીલ બી જે ટુ રૂપ છે એ તમારે કરતા મુજબ રખવાના રહેશે કરતા એટલે પણ તમને ખ્યાલ જ હશે અને ના હોય તો તમે આગળનો વિડીયો ચેક કરી શકો છો ત્યારબાદ ચાલો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર જોકે આમાં વી થ્રી ઓલરેડી આવેલું જ છે ભૂતકૃદન તેથી આપણે વી ફોર એટલે કે ક્રિયાપદનું વાળું રૂપ નહીં લગાડી શકીએ તેથી આપણે અહીંયા બીંગ આઈ એનજી માટે થઈને બિઈંગ લગાડવું પડશે ચાલુ ત્રણેય કાળમાં ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ વી થ્રી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ બીઈંગ વી થ્રી ચાલુ ભવિષ્યકાળ સેલ વિલ બી પ્લસ બીઈંગ વી થ્રી ત્યારબાદ પૂર્ણ કાળ હવે પૂર્ણ ત્રણેય કાળમાં તમને ખ્યાલ આવે જશે હેવ હેઝ અને પૂર્ણ ભૂતકાળમાં હેડ અને પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ વિલ હેવમાં આવશે તો અહીંયા જેમ બીઈંગ થયું તેમ અહીંયા પૂર્ણ જે કાળ હોય છે તેમાં બધામાં બિન લાગશે અને વી થ્રી તો બધામાં કમ્પલસરી જ રહેશે પછી ચાલુ પૂર્ણ બધા કાળ જોઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ બિન પ્લસ બીંગ પ્લસ વી થ્રી બીંગ ફરીથી એટલા માટે છે કારણ કે ચાલુ કાળ છે ત્રણે એટલા માટે સો સે હેવ અથવા હેઝ પ્લસ બિન પ્લસ બિંગ પ્લસ વી થ્રી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બિન પ્લસ બિંગ પ્લસ વી થ્રી ચાલો પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ અથવા વિલ હેવ પ્લસ બિન પ્લસ બેંગ પ્લસ વી થ્રી હવે આગળ જોઈએ તો મોડલ્સમાં પણ તમને ક્યારેક કોઈ સેન્ટેન્સ છે આપેલું હોય તો એમાં કઈ રીતે ચેન્જીસ થાય તે જોઈએ તમને બંને આપેલા છે સાદા કાળમાં મોડલ્સ હોય તો કઈ રીતે લખવાનું અને પૂર્ણકાળમાં મોડલ્સ હોય તો કઈ રીતે લખવાનું સાદા કાળમાં હોય ત્યારે કેન બી પ્લસ વી થ્રી આવી જશે અને જ્યારે પૂર્ણકાળમાં હોય ત્યારે કેન સાથે હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી આવી જશે એ જ રીતે બધામાં સેમ ચેન્જીસ થશે મે બી પ્લસ વી થ્રી મે હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી કુડ બી પ્લસ વી થ્રી કુડ હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી એ રીતે બધા જ આવી જશે ખાલી ચેન્જ એટલો રહેશે કે સાદા કાળમાં બી લાગશે અને પૂર્ણ પૂર્ણકાળ છે તેમાં હેવ પ્લસ બીન પ્લસ વી થ્રી લાગશે ત્યારબાદ હવે છેલ્લોને મહત્ત્વ પૂર્ણ જે ચેન્જ છે એ જોઈ લઈએ છેલ્લે વાક્યમાં કરતાને કર્મની જગ્યાએ લખી બાય લગાડીને ક્રિયાપદની પાછળ લખવો કરતા છે એ કર્મની જગ્યાએ આવી જશે અને એ લખ્યા બાદ બાય લગાડીને ક્રિયાપદની પાછળ બધા કરતાં લખવાના રહેશે જામ કે આય છે તેનું બાય મી થઈ જશે યુ છે બાય યુ થઈ જશે વી નું બાય અસ હિનુ બાય હિમ શીનું બાય હળ નું બાય ઇટ ધૈનું બાય ધેમ હું નું બાય હું આ સિવાયના અન્ય કોઈ પણ કરતા હોય તો તમે બાય લગાડી એમને એમ જ પાછળ લખી શકો છો જેમ કે કોઈ પણ સર્વનામ આપેલું હોય અથવા તો કોઈનું નામ આપેલું છે તો તમે ફક્ત ખાલી બાય લગાડી અને એનું નામ પાછળ લખી શકો છો તો આ હતા ત્રણ મેજર એમ કહે કે ચેન્જીસ ત્યારબાદ હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે અફ્યુર એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બની શકે તો એ આપણે પ્રેક્ટિકલ જોઈશું આ હતા તેમના નિયમો સો સ્ટે ટ્યુન સ્ટે સેફ એન્ડ સ્ટે હોમ નમસ્તે